नमस्ते मित्रों, हूँ प्रवीण सुराना कर्णदूत श्रवण केन्द्र थी पोतानी रजूआत करी रह्यो छूं। आपने माटे बहुज अगत्यनो विषय छे कि बहरश अने कानना रोगों खरेखर असाध्य छे कि नहीं। नसों सुकाई गई छे एवा भ्रममां पड़वानी जरूरत नथी, कारण के ट्रीटमेंटमां दरमियान जारे तमे पहली वक्ते आओ ट्रीटमेंटना दरमियान जो तमने फेर पड़ी जाए, सांभळवामां सारूं लागवा माँडे, हियरिंग इम्प्रूवमेंट थवा माँडे। मारुं नाम रमेशभाई, हूँ सरखे ढोलका रोड परथी आउं छुं अमदावाद। मारुं पेशंट मारो मोटो बाबो, हूँ 20-21 वर्ष, इने 6-7 वर्षथी ओछू संभळाय। मैं लगभग 3 હોસ્પિટલમાં એનો ઓડિયોગ્રામ કરાવેલો, 3 જગ્યાએથી એવું ટ્રીટમેન્ટ આવેલું કે એને કાનમાં નસ સુકાય છે, એનો કોઈ ઈલાજ નહીં, મશીનનું સાથે સૂચવેલું, અમે છાપામાં વાંચેલું, બરાબર, છાપામાંથી કાપલી કાપી અને બાબલાને બતાવ્યું હતું કે આપણે અહીંયા આપણે બરાબર છે જવી અને જાણવી, બરાબર, પછી અમે અહીંયા મળવા આવ્યા તો અમને સારું લાગ્યું, પછી ઘરે જઈ નક્કી કરી લીધું કે આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવીએ ને સરસ એને પોતાને જ એવું થયું કે હું સાંભળું, સરસ સારું લાગ્યું। આ કાનની ટ્રીટમેન્ટ એકમ અજાયબી કે કોઈ દવા કે કોઈ મશીન કે કોઈ કાપકૂપ કે એવું કશી દર્દીને હેરાન કર્યા વગર ખાલી દવા જ કાનમાં નાખવાની અને એથી દર્દીને સારું થઈ જાય, સરસ વસ્તુ। મને પહેલે કાનમાં સંભળાતો નતો, 5-1 વર્ષ થઈ ગયા છે, 3-4-5 ડોક્ટરને બતાવ્યું એક એનો શું કહી છે, આ ટીવીમાં નીચે પેલું આવતું હતું ને તમારે એડવર્ટાઇઝ, પછી પેપર માર્યું, સારું લાગે છે। મારું નામ યોગેન્દ્ર સોલંકી છે, એ મારા મમ્મી થાય છે, મને ઘણો આનંદ થયો કારણ કે સાંભળતી થઈ આજે 2 કલાકની ટ્રીટમેન્ટમાં, એનાથી જ અમારા માટે ઘણું બધું એ થઈ ગયું। સીતલ ના બહુ સરસ છે, એ મારી મમ્મી સાંભળતી થઈ ગઈ એટલે અમારા માટે તો બહુ અમે ધન્ય થઈ ગયા। બસ એવું જ કહીશું કે આ અમદાવાદ કર્ણ નિવારણમાં જવું જોઈએ, ત્યાંથી સારો આપણો રિસ્પોન્સ મળે છે ને મટી જાય છે।